નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2020માં જે ભરતી આવવાની છે એના વિશે આપણે વાત કરીએ. મુખ્ય બાબતો વિશે કે ભરતીમાં ક્વોલિફિકેશન શું રાખવામાં આવી છે અને એપ્લિકેશન ફી શું છે, કેટલી જગ્યાઓ પડવાની છે, તો આપણે દરેક વિગત જાણીએ. એની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરો. જે 2020માં પોલીસની ભરતી આવવાની છે તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ભરતી આવવાની છે. તેને ડેટ અને લાયકાત અને એપ્લિકેશન ફોર્મના જે ક્રાઇટેરિયા હોય છે તે વિગતે આપણે જાણીએ. અમુક વિગત દર્શાવવામાં આવેલી છે કે ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ પર આવવાના છે. તે ઓનલાઈન ફોર્મ જે પોલીસની વેબસાઇટ છે, જે ઓજસ જોબ ગુજરાત, એની અંદર ફોર્મ ભરાવવાના છે. બીજી વિગત જાણીએ આપણે ગુજરાત પોલીસ જોબ 2020નો ઓવરવ્યૂ જાણીએ તો ઓવરવ્યૂમાં છે નેમ ઓફ રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે જે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું છે, બરાબર. રિક્વાયરમેન્ટ નેમ છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2020. નેમ ઓફ પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ કઈ કઈ બાબતે છે, તો ગુજરાત પોલીસ SI અને કોન્સ્ટેબલની ભરતી થવાની છે. લોકેશન રહેશે ગુજરાત, અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જાણકારી જાણવા માગતા હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે પોલીસ ગુજરાત ગવર્મેન્ટ જોબ ઇન પર જાણકારી મેળવી શકો છો. જગ્યાઓ કેટલી રહેવાની છે, જગ્યાઓની વાત કરીએ. જગ્યાઓ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી. એપ્લિકેશન તમારે કઈ રીતે કરવાની છે, એપ્લિકેશન કરવાની છે ઓનલાઈન કરવાની છે. અને જે ડેટ છે ભરતીની હજુ આવી નથી, પણ આપણે 2020માં જે કહીએ કે એપ્રિલ મહિના પછી ગુજરાત પોલીસની ભરતી આવી જશે, તો અત્યારથી તૈયારી કરવાનું શરૂ કરીએ. આપણે બીજી વિગત જાણીએ આપણે ગુજરાત પોલીસ જોબ 2020 એનો ક્રાઇટેરિયા, જે ક્વોલિફિકેશનનો ક્રાઇટેરિયા હોય છે એ કયો રાખવામાં આવ્યો છે, જે બિન સચિવાલયમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. બિન સચિવાલયની ભરતીમાં ક્રાઇટેરિયા જે ક્વોલિફિકેશન હોય છે એની અંદર ફેરબદલ કરવામાં આવી હતી અમુક બાબતે, તો એની અંદર ફેરફદલ કરવામાં આવી હતી. તો ગુજરાત પોલીસ જોબ 2019 જે ક્વોલિફિકેશન રહેશે તો શું રહેશે, તો જાણીએ ક્વોલિફિકેશન. આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ જે કેન્ડિડેટ છે એની ક્વોલિફિકેશન છે 12 પાસ અને ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તો આની અંદર એપ્લાય કરી શકે છે. અને બીજું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એની ક્વોલિફિકેશન છે એની અંદર ખાલી ગ્રેજ્યુએશનવાળા જ એપ્લાય કરી શકશે, જ્યારે 12 પાસ જેને કર્યું છે એની અંદર ખાલી પોલીસ કોન્સ્ટેબલમાં એપ્લાય કરશે, જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 12 પાસવાળા એપ્લાય નહીં કરી શકીએ. આ ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જ ભરતી કરવામાં આવશે. અને બીજું વાત કરીએ કે 2020માં જે પોલીસની ભરતી થવાની છે તો એજ લિમિટ કઈ રાખવામાં આવી છે. એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ એજ લિમિટ છે 18 વર્ષ. 18 વર્ષ થયા હોય તો જ તમે આની અંદર એપ્લાય કરી શકશો. અને મિનિમમ એટલે જે 18 થી 33 વર્ષના જે વ્યક્તિઓ સ્ટુડન્ટો હોય એ તો એની અંદર એપ્લાય કરી શકશે. બીજી વિગત આપણે જાણીએ કે ગુજરાત પોલીસ ભરતી 2020માં એપ્લિકેશન ફોર્મ કઈ રીતે કરવાનું રહેશે, તો એપ્લિકેશન ફીની વાત કરીએ. એપ્લિકેશન ફી રહેશે દર કેન્ડિડેટ, એટલે કે જનરલ કેટેગરી OBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એના માટે 100 રૂપિયા એપ્લિકેશન ફોર્મની જે ચાર્જ છે એ રાખવામાં આવે છે. અને જ્યારે ST SCના જે વુમન કેટેગરીના કેન્ડિડેટ છે તો એમનું જે ક્રાઇટેરિયા પ્રમાણે જોઈએ તો નીલ છે, એટલે કે કોઈ ફી ભરવાની નથી. બીજું આપણે જોઈએ કે ગુજરાત પોલીસ જોબ 2019માં સિલેક્શન પ્રોસેસ કઈ રાખવામાં આવી છે, કે સિલેક્શન પ્રોસેસમાં કઈ ફેરબદલ કરવામાં આવ્યું છે કે નહીં, તો એ આપણે વિગતવાર જોઈએ. તો ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ છે. બીજું આપણે કહે જે એડમિટ કાર્ડ છે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. પહેલાં છે ને, પહેલાં એપ્લિકેશન જે કાઢ્યું હોય તે એડમિટ કાર્ડ આવી જતું હતું, પણ હવે એ ફેરબદલ કરીને ડાઉનલોડ કરવાનું રહેશે. ફિઝિકલ ટેસ્ટ રહેશે, એટલે PST અને PST ટેસ્ટ પણ એ પ્રકારનો છે, PET કે ફિઝિકલ ઇફેન્સી ટેસ્ટ.
અને બીજું છે ડાઉનલોડ રાઇટિંગ એક્ઝામ એડમિટ કાર્ડ, જે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે રાઇટિંગ એક્ઝામ ટેસ્ટ હોય છે એના માટેનું એડમિટ કાર્ડ. એના પછી તમારે રાઇટિંગ ટેસ્ટ આપવાનો રહેશે, પછી તમારે મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહેશે, અને જે ઉમેદવારો પાસ થયા છે રાઇટિંગ લિસ્ટમાં એ લોકો વિદ્યાર્થી મિત્રોનો મેડિકલ ટેસ્ટ કરવાનો રહેશે, અને પછી ડોક્યુમેન્ટ સર્વિસ વેરીફાઈ કરવાનો રહેશે, અને પર્સનલ ઇન્ટરવ્યૂ પછી લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ મેડિકલ અને ઇન્ટરવ્યૂ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા છે અને રાઇટિંગ એક્ઝામમાં પાસ થયા છે એમનું છેલ્લે પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. બસ મિત્રો, આ પ્રકારની જ માહિતી છે. જો વધુ વિગત જાણવા માગતા હોય તો આ માહિતી મૂકવામાં આવી છે, તો તમે જાણી શકો છો કે કઈ અંદાજપૂર્વક આપણે કહી શકીએ તો કે 2020માં એપ્રિલમાં મહિના પછી આની એક્ઝામ અને ફોર્મ ભરવાના શરૂ થશે. આ મિત્રો માહિતી તમને બહુ જ સરસ લાગી હશે, અને જે મિત્રોને પોલીસ મારવાની તક હોય તો અત્યારથી તૈયારી કરવાનું શરૂ કરી દો, કારણ કે 2020માં તેમની ભરતી થવાની છે. તો તેની રાહ જોતા પહેલાં તમે તૈયારી શરૂ કરશો તો તમને બહુ જ આગળ વધવાનો પ્રયત્ન રહેશે. તો આ માહિતી આટલી જ. જય હિન્દ, જય ભારત.